પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. બોડેલી ખાતર ડેપો પર ખાતર ન મળતા બોડેલી તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. 3 દિવસથી ખેડૂતો ખાતર લેવા આવતા હતા, પરંતુ ખાતર ડેપો જ બંધ હોય જેના કારણે ખેડૂતોએ વિલામોએ પાછા ફરવાનો વારો આવ્યો. 3 દિવસથી ખેડૂતો ખાતર લેવા આવ્યા હતા, પરંતુ ખાતર ડેપો બંધ હોવાથી વિલામોએ પાછા ફરવાનો વારો આવ્યો છે. લોકડાઉનને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોને ખાતર ન મળતા ખેતીમાં નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. સવારના આવેલા ખેડૂતોને ખાતર ન મળતા મીડિયા સ્થળ પર પહોંચી જતા ખાતર ડેપો ખોલાવવામાં આવ્યો હતો અને ખેડૂતોને ખાતર આપવાનું ચાલુ કરતા ખેડૂતોએ મીડિયા ટીમનો આભાર વ્યક્ત કર્યો અને હવે પોતાના ખેતરમાં કરેલા પાકને જીવનદાન મળશે તેવી આશા પણ વ્યક્ત કરી. પણ આજે આ મીડિયાની ટીમ આવી એટલે દુકાનો ખોલાઈ છે એટલે ખાતર મળે છે એટલે અમારા ખેતીને લગતો કામ થશે એટલે અમારે મીડિયાની ટીમને એટલો આભાર. તો હાલ તમારું કેવું લાગે છે? પહેલાં તમારું જે પાકને નુકસાન થતું હતું, હવે જે મીડિયાની ટીમે જ્યારે હવે આ બાબતે અધિકારીઓને વાત કરી અને ત્યારબાદ તમને જે ખાતર મળશે તો તમને મીડિયા માટે શું કહેશો? સારું, આભાર માનશો ને મીડિયા માટે કે દુકાન ખોલાય છે ને અમને ખાતર હવે મળે છે. ખાતર અમને મળી ગયું છે અને મળે છે અને સરકાર અમને જે છૂટ આપી છે એ બદલ સરકારનો આભાર અને અમને ખાતર મળે અને અમારો પાક હવે નિષ્ફળ ના જાય અને સારો પાકે એવી અમારી. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.